આઈ થિંક માપની જ બની છે હે ને? પરફેક્ટ બની ને. છે તારે શું કરે તું? આ બોલ, વોટ આર યુ ડુઈંગ? એન્ડ આજ ધ્યાનમ ને હમકો બહોત અચ્છા સાથ દિયા. યે સ્ટિચિંગ કા પૂરા હમારા આજ કા એપિસોડ ચલા હે, ઓર વો સોતા રહા તો સબ કામ હમારા હો ગયા ફાઇનલી. બસ અભી સબ વાઇન્ડ અપ કરના હે પૂરે ઘર મે જો હમને ફેલા કે રખા હે વો સબ. જો બાળી નાખું પણ એટલે જાણી જોઈને થોડું બાળું પાણી નાની તપેલી મૂકી અત્યારે તપેલી મૂકી પણ એમ કઈ ચાય ને થોડું બાળું છું. ઓય ઘરે કોઈ હોય નઈ, ચા પીવી હોય તો શું કરવાનું? બધા વાસણ બાળી નાખું. તમે તો ઈ રીતે કહો છો, આજે રેડીમેડ ચા પીવી પડે છે. જુઓ કેમ કે આ બીજી તપેલી બાળી મેં આજે, એટલે જાણી જોઈને જ બાળી, ભૂલથી બળી ગઈ. ભાઈ અમારા એવા છે ને ધ્યાનમ ભાઈ, એટલે આ બધું કારણ છે ધ્યાનમ નું. તમારે ખીજાવું હોય ને તો ધ્યાનમ ને ખીજાવું, મને નહીં. શું કે માર દીકરી? ઓકે ગુડ ગર્લ. હવે આ ચમચીમાં પીસ. ઓકે શ્રીને ખાવા છે રાગીના ભૂંગળા, તો એ થોડા તળી દો હે ને બટુરા. અંદર જો ઊંચે પણ અંદર તેલમાં નાખે. હેલો ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં. તો આજે છે રવિવાર, પણ આજે કંઈ રવિવાર જેવું લાગ્યું જ નહીં. કેમ કે ધાર્મિક આજે આખો દિવસ ખબર નહીં બહાર જ હતા, અને અત્યારે સાંજનો ચાનો ટાઈમ થયો અને તમે જોયું એમ મારાથી તપેલી બળી ગઈ, એટલે ભૂલથી બળી. પણ હવે આજકાલ બ્લેમ થાય, એક તો હખે મને શાંતિથી કહેવાય ને આમ સુકૂનની ચા હમણાં નથી મળતી અને માવ થાય છે, અને આ બીજી વાર ત્રીજી વાર થઈ ગયું એટલે નો ડાઉટ એ તો થોડું સાંભળવું પડે. રવિવાર છે ને ભાઈ અમારે બહુ થોડા તોફાની કેવરાવે એવા છે, અને આ શ્રી બેન છે તો એ પણ આજકાલ કેવરાવવા માંડી છે, બહુ જબરું જબરું કેવરાવવા માંડી છે. આખા દિવસમાં બે ત્રણ વાર ખીજાય નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. અને અહીંયા ધ્યાનમ સૂતો છે. આ જુઓ પણ આજની ચામાં કંઈ મજા ના આવી, પણ ઇટ્સ ઓકે, હવે બધું જતું કરીએ, બીજું કંઈ નહીં. અને અમારા ગેસ્ટ આજે આવે છે, મારા માસાજીને માસી જે અમદાવાદથી, એમની છોકરીના લગ્ન હતા અને હું એકલી અટેન્ડ નથી કરી શકી, બાકી બધા તો લગ્નમાં મજા કરી આવ્યા છે. અને હા, ધાર્મિક તો કાલે પણ નથી હે ને, કાલે સુરતની યાત્રામાં. એકલી યાત્રા કરવી પડે છે હમણાં એને. કાલે સુરત મારી કઝિનના મારા મામાના છોકરીના લગ્ન છે, બહુ સરસ છે બધું, પણ હું નહીં જઈ શકું એટલે ધાર્મિક એકલા જવાના છે. અને આમ ડેઈલી એવું થાય આજ કંઈ ક્રિએટિવ કરી. હા બેટા બનાવ્યો, હા લીધો. તો દરરોજ એમ વિચારું આજે થોડો ટાઈમ મળે તો કંઈક ક્રિએટિવ કરીશ, કંઈક આમ કરીશ તેમ કરીશ. પણ હા, લાસ્ટ મારો શ્રીનિધિસ વર્લ્ડનો બ્લોગ જોજો, એમાં મેં થોડું સ્ટિચિંગ કામ કર્યું છે તો એ થોડું આમ પીસફુલ આમ એમ થયું સંતોષકારક લાગ્યું, બાકી તો કંઈ નહીં. અને બીજું કે
હજી નાનું બેબી છે એટલે એવું કંઈ થઈ નથી શકતું. એક એક કહી શકું કે ચા નથી બનાવી શકાતી, પાણી ગરમ નથી કરી શકાતું, તો પછી તો ક્રિએટિવ કામની તો ક્યાં એક્સપેક્ટેશન રાખવી. પણ તો બી ટ્રાય કરવાનું કે ક્રિએટિવ અને એક્ટિવ રહેવાનું બસ. હા બેટું જો મય આંગળો આંગળો. ઓકે, તો આજે માસીને જમણવાર કરવું છે, સાદું સિમ્પલ. તો ધાર્મિક હેલ્પ કરાવી રહ્યા છે. જય સ્વામિનારાયણ માસા. મિતભાઈ જય સ્વામિનારાયણ. ના ના લે, એમ થોડી હું કરું. જય સ્વામિનારાયણ માસી. તો અમદાવાદમાં જે લગ્ન હતા એ આ માસા માસી ને ત્યાં હતા, પણ હું નથી જઈ શકી એટલે મળવા આવ્યા છે. ઈજ ને સામેથી મળવા આવ્યા એમ જ ને, માસા માસી મનાવા આવ્યા એમ. ના અમે કઈ રિહાણા થોડા હતા, તમે નો બોલાવો ને તોય આવત, પણ આ ભાઈ આવી ગયા ને એ તોફાની ને કજિયાળા એટલે, નહીં તો તમે નો બોલાવો તોય આવી જાઓ. હવે ભાખરી બનાવી નાખો પછી ખાઈ લઈ. માસા દાદા અરે રમે છે માસા દાદા કેવા ને આપણે, હું કેવું એ દીકરા આમ જો લે હું વહી જાવી તમારી આમ જોવા માંડો. તું ઓળખી ગયો મમ્માને? એ ગટુ ગટુ દાંત બહુ આવે કે દાંત તો છે નહીં, નેણ બહુ ચડાવે અમારા. કેમ એવું કરતો હશે માસા? તમને કઈ આમ આઈડિયા હોય તો કયો. હે બેટા રી હોય છે એવું હોય છે, રી નહીં કરતો ભાઈ. આને ટોપરાનું અને એક એનું બેબીનું આવે ને હિમાલયાનું, એ પછી છે ને બાકી સરસવનું તેલ આવે ને રાઈનું, એનાથી માલિશ કરો અત્યારે શિયાળામાં એ હાર. આઈબ્રો તો ખીજની જેમ આમ ભેગા કરેલા લાગે. શ્રી નો રમતી આમ, એ રોતી પણ કોક તેડે ને તો રોતી. હા આની જેમ દાંત નો કાઢતી શ્રી, આમ ઘરમાં નો રોતી પણ મહેમાન આવે ને તો રોતી. એટલા રમાડવા અહીંયા ગાંધીનગર માં તમે આવ્યા, એટલે ગાંધીનગર ના તો અમારે આવ્યા, પણ આમાં અમદાવાદ થી કેમ આપણા રિલેટિવ્સ માંથી. જો પાટા મારે છે દાદા ને દીકરા મારી લેટા, નાનો છે મરાય પણ થોડું મરા હે. હવે તો હું મોટી થઈ ગઈ કાશ્રી. તો અત્યારે રાતના 2 વાગી ગયા છે, 12 થી 2ની ડ્યુટી તો કરી છે. હજુ ભાઈ સુવાનું નામ નથી લેતા. આ 2 વાગ્યા 2 હવે તો સુવાનું નામ લ્યો બકા, હવે તો સુઈ ચાલ નથી સુ કેમ સુઈ જો ત્યાં જવું છે. પકડો 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 ધ્યાન આમ દોડ 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 દોડો 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 હા પકડો 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 શું થયું દોડો 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 પકડો 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 હું પકડવા જાઉં તારે દોડવા માંડો દોડો 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 ધુરુમ 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 દોડો
બે વાગ્યા બેટા સુઈ જાવની, ચા ના મના. પકડો 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 એ દોડો 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 દોડો. કેવી રીતે દોડશે ધ્યાન? આમ દોડતો બળકું બળકું બળું બ્લામ 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 બ્લામ. તો ભાઈનો મૂડ તો એવો છે કે હજુ લાગે બે કલાક કાઢી નાખશે, તો લેટ્સ પ્લે વિથ હિમ. ઓકે, શું તારા બાજુ રાખવો કેમેરો? લો હું શું કેવું છે મારી દીકરા, શું કેવું છે? કયો બોલો, કેમ કેમ અચાનક રડવું આવી ગયું? શું થયું મૂડ ને? નહીં રડો નહીં રડો, ના 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 ના, નહીં 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 નહીં. ગુડ મોર્નિંગ. તો બસ સવાર થઈ ગઈ છે ને. ધાર્મિક સુરત લગ્ન કરીને આવી ગયા. ધ્યાનમભાઈને વેક્સિન અપાઈ ગયું. કેવા રે લગ્ન? એવું શરદી થઈ ગઈ ને લગ્નમાં જઈને આવીને. તો હવે બપોરના બે સવા બે થઈ ગયા છે અને ધ્યાનમભાઈએ નાહી લીધું છે. હવે ગેટ રેડી વિથ ધ્યાનમ, હે ને ધ્યાનમ? ઠંડી અમારી બહુ છે એટલે ધ્યાનમભાઈને ઢબૂરી દીધા છે નાહીને. કા ધ્યાનમ? ધ્યાનમ ઇજ રેડી નાવ, હે? આર યુ રેડી નાવ? હે ટકો, તારા વાળ કઈ આવશે? હે શ્રીન્યા, બધા એટલે ધ્યાનમ બધા કે સ્થિર ટકા ને વાળ કેદી આવશે? તારી માસી પુત્રી થી ધ્યાનમ ને વાળ આવ્યા ટકામાં? મેં કીધું નહી, હજી તો ન થયા એમ કીધી હતી. હા દીકરા, 3 વાગી ગયા છે. કેટલા? 3 o'clock. અને જો આપણા શ્રી દીદી ને હજી લંચ બાકી છે. તો શ્રી બેટા શું રમે તું દીકરા? એવું છે? તો આ જમશે કોણ બેટું? ખાઈ લે ને જાતે. એવું તો ખાઈ લઈશ ને જાતે. ગુડ ગર્લ. ફાઇનલી ધ્યાનમ સુઈ રહ્યો છે અને મારા શ્રીબેનને કહીએ પણ જાતે નથી ખાવાના, એટલે હવે હું બિચારીને કરાવી દઉં લંચ, કેમકે 3:30 થવા આવ્યા છે અને આજ સવારે બરાબર ખાઈ નથી ગઈ. અને અહીંયા થોડુંક નાનું સેટઅપ કર્યું, થોડુંક વ્યવસ્થિત ગોઠવીને એવું કર્યું, જોઈએ કેટલા દિવસ ચાલે. અને આગળની રૂમમાં મેં ફેરફાર કર્યો છે એ જોઈ લઈએ. અહીંયાથી ટીવી છું, ચોરી થઈ ગયો અમારો ટીવી. અને સોફા આમ ગોઠવી દીધા એટલે રૂમ બહુ સ્પેશિયસ થઈ ગઈ. અને આ રહ્યું ટીવી, અહીંયા ટીવી છે. અને અમારા જે અમે તેલ વેચીએ છીએ ને એ ડબ્બા છે, ઓર્ડરમાં જ છે, બાકીના હજી સ્ટોક ગામડે છે થોડો ઘણો. અને સ્વરૂપાઈ આજે લગ્નમાં જવાની પાછી તૈયારી શરૂ કરી છે, ઇસ્ત્રીનું કામ ખોલ્યું છે ઉત્તમભાઈના કપડાનું. એનું તારું બધું થઈ ગયું ચણિયા ચોલી પેકિંગ બેકિંગ? તમારે સુરતમાં લગ્ન છે મારા માસીજી ત્યાં, પણ અગેન અમે, હું ધાર્મિક ધ્યાનમ ને શ્રી, અમે 4 નહીં જઈ શકીએ બીકોઝ ઓફ છોટું. અને ચલો શ્રીને અમે લંચ કરાવી દઈએ. તો ઇસ્ત્રી પછી પાછું નવું કામ લઈને બેઠા છીએ. થઈ ગયું ફિટિંગ? અહીંયા ખુલ્લો પડે એ કરવું છે? આ તારે અંદર રાખવા રાખશે ને તો જ ચાલશે, નહીં તો આ કરવી હોય તો હજી કરી દઉં એક, અને તને ઓકે હોય તો વાંધો નહીં. આમ તો ચૂડી જેમ એમ કરી નાખ તો હાલે એવી રીતે. હા તો હાલશે. ત્યાંથી થઈ ગયું ઓકે છે ને? તો એટલામાં માર દઉં પાછી. હા હા તો એટલા માર દઉં.
જો આટલું લો, આટલું લો ને, હા બસ ને, ના તારા હાથ તેવો પતલો ના ને, આમાં તારી બેને પાછા ટોક્સ તો જો રાખ, જે આટલી જાડી તું કોઈ દી નથી બાપા, ક્યારેક થઈ ગઈ તો તઈ તો આ બ્લાઉઝ ને આહાડી પહેરવાની ના હોય, મારા બધા બ્લાઉઝમાં આટલું જ માંગતી હતી, એવું જોઈએ ને મારી બેને સરું છે ને કેટલું બધું આવડે, સરુભાઈ ટ્રાય મારી છે સાડી લે આમ જો તો સરુભા, હા કેટલી સરસ લાગે છે, પણ હજી એને એવું લાગે છે કે મજા નથી આવતી એવું થાય છે, પણ આમ છે મસ્ત, આમ કોટનની છે ને એટલે સહેજ ખુલ્લી રહી, કદાચ તું પાટલી મિસ્ત્રી કરી દે ને તો નહીં રહી, ઇસ્ત્રી છે એન્ડ સુધી કરી નાખજે ને તો કદાચ સેટઅપ થાય, તો આખી બાઈમાં છે ને એટલે બહુ મસ્ત લાગે છે, આખી બાઈના બ્લાઉઝ સાથે છે ને એટલે આખી લાલ લાલ બ્રાઇટ જેવો લુક આવવા માંડે લાલમાં, આમાં ખાલી એવી સેટ પહેરી લઈએ એટલે એવો લુક, શ્રી બેટા લાવો ફોન લાવો લાવો લાવો